નમસ્કાર વિદ્યાર્થીઓ હું હંસાદરજી શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા ખેરાલુ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ એકની અંદર વિષય છે કલર અને વિષયાંક છે અજબ જેવી વાત અગાઉના વિડીયોની અંદર આપણે નાની મારી આંખ અભિનય ગીત કર્યું હતું અને શરીરના અંગોનો પરિચય મેળવ્યો હતો આજે આપણે પાના નંબર તેત્રીસ તેત્રીસ ઉપર પ્રશ્નોના જવાબ આપેલા છે જે હું પ્રશ્નો પૂછીશ એ તમે ધ્યાનથી સાંભળજો અને એના જવાબ મમ્મી પપ્પાને ઘરે કહેજો તો પ્રથમ પ્રશ્ન છે આપણે શાના વડે જોઈએ છીએ કાલે આપણે કહ્યું હતું ને ગીતની અંદર તો આપણે આંખ વડે જોઈએ છીએ બીજો પ્રશ્ન છે કાન શું કામ કરે છે તમે ચિત્ર જો બીજો પ્રશ્ન છે કાન શું કામ કરે છે તો સાંભળવાનું કામ કાન કરે છે કાન સાંભળવાનું કામ કરે છે આપણે તાળી શાના વડે પાડીએ છીએ ત્રીજો પ્રશ્ન છે તો એનો જવાબ શું હશે આપણે બંને હાથ વડે તાળી પાડીએ છીએ ચોથો પ્રશ્ન છે ગીતમાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે તો ગીતની અંદર આંખ નાક કાન મોડું અને હાથ પગની વાત કરવામાં આવી છે હવે બીજો પ્રશ્ન છે જોડકા જોડો જોડકા જોડોની અંદર આંખનું ચિત્ર આપેલું છે નાકનું આપેલું છે અને કાનનું આપેલું છે સામે બાજુ પણ ચિત્રો આપેલા છે એમાં આંખનું ચિત્ર આપણે ક્યાં જોડીશું તો આંખનું ચિત્ર આપણે ટીવી જોડે જોડવાનું છે નાકનું ચિત્ર છે એ કોની સાથે જોડીશું તો નાકનું ચિત્ર આપણે એ ફૂલ સાથે જોડવાનું છે અને કાનનું ચિત્ર છે કોની સાથે જોડવાનું છે તો કાનનું ચિત્ર હોમ થિયેટર સાથે જોડવાનું છે આંખ એ જોવાનું કામ કરે છે એટલે કે ટીવી જોવાનું કામ આંખ કરે છે ફૂલ સૂંઘવાનું કામ નાક કરે છે અને હોમ થિયેટર સાંભળવાનું કામ કાન કરે છે એટલે એ રીતે આપણે જોડકા જોડવાના છે એ પછી પ્રશ્ન છે ત્રણ એમાં આપેલું છે વાંચો વાંચો એટલે હાલ હું શબ્દો વંચાવીશ પરંતુ આપણે મ ન જ એ ચાર મૂળાક્ષરોનો એક અલગથી વિડીયો આવશે કંઠસ્થ કરાવવામાં પણ આવશે એટલે હાલ હું શબ્દોનું વાંચન કરાવીશ પણ શીખવાનો એક વિડીયો આપણે અલગ બનાવવાનો છે તો સૌ છે વાંચો તો ન નગારાનો ન અને મરચાનો મ બંને અલગ મૂળાક્ષર છે પરંતુ આપણે બંને સાથે જોડી દઈએ તો ન અને મ મ ન ન જ જ ગ જ મ ન તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે

તમે દાંત કેવી રીતે સાફ કરો છો પ્રથમ પ્રશ્ન છે તમે દાંત કેવી રીતે સાફ કરો છો તો આપણે દાંત કેવી રીતે સાફ કરીએ છીએ આપણે ટૂથબ્રશ વડે દાંત સાફ કરીએ છીએ બીજો પ્રશ્ન છે આપણે નખ કેમ કાપવા જોઈએ તો આપણે નખ કેમ કાપવા જોઈએ નખની અંદર ધૂળ અને મેલ ભરાઈ જાય છે અને ધૂળ પેટમાં જાય અને પેટની અંદર જમ્સ જમા થાય અને આપણે બીમાર પડીએ એટલા માટે આપણે નખ આપવા જોઈએ કે જેથી આપણે બીમાર થઈએ નહીં ત્રીજો પ્રશ્ન છે આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ તો આપણે ક્યારે ક્યારે હાથ ધોઈએ છે જમતા પહેલાં હાથ ધોવા જોઈએ જમ્યા પછી હાથ ધોવા જોઈએ રમવા ગયા હોય તો રમીને આવ્યા પછી હાથ ધોવા જોઈએ શૌચાલય ગયા પછી હાથ ધોવા જોઈએ તો આપણે હાથ ધોવા જોઈએ છીક ખાતી વખતે નાક આડે રૂમાલ કેમ રાખવો જોઈએ જ્યારે આપણે છીક ખાઈએ ત્યારે એ આપણા મોમાંથી કીટાણુઓ હોય એ બહાર નીકળે છે અને એ કીટાણુઓ બીજાને ચોંટે છે એટલા માટે આપણે રૂમાલ નાક આડે રાખ્યો હોય તો બીજાને આપણા એ કીટાણુ અડતા નથી એટલા માટે આપણે નાક આડે રૂમાલ રાખવો જોઈએ ધોયેલા કપડાં પહેરવા શા માટે જોઈએ તો ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય તો સ્વચ્છ કપડાથી બીમાર થવાનો ભય રહેતો નથી કારણ કે આપણે કપડા પહેરેલા હોય કપડા પર જમ્સ લાગેલા હોય આપણે બહાર ગયેલા હોય અને એના એ જો પહેરેલા રાખીએ તો આપણે બીમાર પડીએ છીએ એટલે ધોયેલા કપડાં હોય તો આપણું શરીર પણ સ્વચ્છ રહે છે એટલા માટે આપણે ધોયેલા કપડાં પહેરવા જોઈએ શરીર ગંદુ કેવી રીતે થાય છે શરીર ગંદુ આપણે કેવી રીતે થાય છે જો આપણે જમ્યા પછી હાથ ન ધોઈએ અને એમના એમ રાખીએ તો શરીર ગંદુ થાય બાર ધૂળની અંદર રમવા જઈએ અને સાફ ન કરીએ તો શરીર ગંદુ થાય આપણે કંઈ પણ ખાધું હોય અને હાથ ચોખ્ખા ન કરીએ અને આપણા એ હાથ કપડાને લૂછીએ તો શરીર ગંદુ થાય તો શરીર અનેક રીતે આપણે જો એનું ધ્યાન ન રાખીએ તો ગંદુ થાય છે ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ તો ઘરનો કચરો આપણે શામાં નાખવો જોઈએ ઘરનો કચરો કચરા ટોપલીમાં નાખવો જોઈએ આપણું ઘર કોણ સ્વચ્છ કરે છે તો આપણા ઘરની અંદર આપણી મમ્મી કે બેન કે બીજા ઘરના કોઈ અન્ય સભ્ય પણ કરતા હોય છે તો જે આપણું ઘર સ્વચ્છ રાખતું હોય એ આપણે કહી શકીએ ઘર અને ગામને ચોખ્ખું રાખવામાં આપણે શું કરવું જોઈએ તો ઘર અને ગામને ચોખ્ખું રાખવા માટે આપણે પાણી ઢોળવું જોઈએ નહીં જ્યાં ત્યાં થૂંકવું જોઈએ નહીં જ્યાં ત્યાં લીટા કરવા જોઈએ નહીં કચરો કચરા ટોપલીમાં નાખવો જોઈએ જ્યાં ત્યાં થૂંકવું જોઈએ નહીં તો ઘર અને ગામને ચોખ્ખું રાખવા માટે આપણે ઉપર કયું એટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તમે કચરો ક્યાં જવું ક્યાં ક્યાં તમે કચરા પેટી ક્યાં ક્યાં જોઈ છે તો તમે કચરા પેટી ક્યાં જોઈ છે તો રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય બગીચો હોય આપણા આજુબાજુના વિસ્તારની અંદર રોડ ઉપર મૂકવામાં આવેલી જ હોય છે તો તમે કચરાપેટી જ્યાં જોયું હોય તમે કહી શકો છો તો વિદ્યાર્થીઓ તમે આટલા પ્રશ્નોના જવાબ તમારા મમ્મીને આપજો નમસ્કાર